सामाजिक विज्ञान भूगोल संदर्भ में द्वितीय प्रकरण जियोग्राफी ए पण एक प्रकार विज्ञान है बराबर। तो आप मृदावरण और जलावरण विषय सीखी गया कि भाई मृदावरण 29% भाग रूपे बराबर और जलावरण पृथ्वी 71% भाग रूपे पची जे वातावरण बराबर हाके ना। तो वातावरण को कहवा तो पृथ्वी चार बाजू वीटाई वातावरण कहवा पृथ्वी सपाटी थी पुस्तक में आप 800 થી 1000 કિલોમીટર ऊंचाई सुधी विस्तरेलू है परंतु 1600 કિલોમીટર ऊंचाई सुधी विस्तरेल बराबर। एट परीक्षा में ते 800 થી 1000 કિલોમીટર लखो के 1600 કિલોમીટર लखो बने जवाबों साचा बराबर। बीजू वातावरण में विविध वायुओ हो सूक्ष्म जंतुओ वनस्पति परागरज बराबर। बीजू वातावरण में घन प्रवाही वायु त्रणे प्रकार तत्वों समावेश प्रवाही स्वरूपे पानी हो घन स्वरूपे सूक्ष्म कणों दूरना रचकणों हो वायु स्वरूपे विविध वायुओ हो बराबर। हवे आप परीक्षा में पूछाय बराबर कि भाई तेमा आश्रे 78% जेटलो नाइट्रोजन 21% जेटलो ऑक्सीजन बराबर अने 1% जेटला अन्य वायुओ हो संकेत आपेलो छे बराबर विज्ञान संदर्भ में आ संकेत तमे परीक्षा में नहीं लखो तो चालशे लखशो तो बधु सारू रहेशे बराबर छे। बीजू तमारा पुस्तक में प्रमाण आपेलो छे भाई नाइट्रोजन नु प्रमाण 78.03%, ऑक्सीजन नु प्रमाण 20.99% और अन्य वायु नु प्रमाण 0.98% रहेलू छे बराबर। अन्य वायु में क्या क्या वायु आवे हीलियम नियॉन क्रिप्टन ज़ेनॉन रेडॉन ओजोन बराबर आ बधा वायु आवेला हो। हवे ऊंचे जता CO2 वायु 20 કિલોમીટર સુધી પછી એનું અસ્તિત્વ જાણાતું નથી બરાબર। ઓક્સિજન વાયુ 110 કિલોમીટર સુધી અને નાઇટ્રોજન વાયુ 130 કિલોમીટર। CO2 એ કાર્બન ડાયોક્સાઇડ નો સંકેત છે જેનું પ્રમાણ વાતાવરણમાં ખૂબ જ ઓછું હોય છે બરાબર 0.04%, બહુ ઓછું પ્રમાણ વાતાવરણમાં CO2 વાયુનું હોય છે। આની ઊંચાઈ પછી ખાસ જણાતા નથી એનાથી તમે વધારે ઊંચાઈએ જાઓ એટલે તમને હાઇડ્રોજન H2 એટલે અને હીલિયમ HE જેવા હલકા વાયુ અસ્તિત્વ ધરાવે છે બરાબર। આપણે ફુગ્ગાની અંદર હાઇડ્રોજન કે હીલિયમ વાયુ કરીએ છીએ આપણે ફુગ્ગો ફૂલાઈ છે ને એટલો આકાશમાં જતો રહે એ વાયુ હા કે ના એવો ફુગ્ગો હોય છે ને તો એ ફુગ્ગાની અંદર હાઇડ્રોજન કે હીલિયમ વાયુ ભરેલો હોય છે। સૌથી મહત્વનો વાયુ છે ઓઝોન જેનો સંકેત છે O3। ઓઝોન વાયુ હવામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં गर्मी प्रमाण दे थोड़ा समय में समग्र जीव सृष्टि अपनी पृथ्वी ना नाश थे एक लेयर से જેને કહેવામાં આવે છે ઓઝોન લેયર બરોબર। તો એ ઓઝોન લેયરમાંથી પારદર્શક કિરણો પસાર થાય છે અને એ સૂર્યની પ્રચંડ ગરમીથી આપણને બચાવે છે। આ વાયુ સૂર્યના પારદર્શક કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે એટલે પારદર્શક કિરણોને ફરતે આ ઓઝોન વાયુ ધાબળાની જેમ કાર્ય કરે બરોબર। ओजोन वायु मुख्य क्या वेली सवारे बराबर खुला मैदान समुद्र किनारा हवा प्रमाण में हो सवार घना बदा दौड़ता बराबर वॉकिंग करता जॉगिंग करता जो हे तो
ઉભી રહે બરાબર આપણે દોડવા જવું જોઈએ ખુલ્લા મેદાનમાં બરાબર અને સમુદ્ર કિનારે રહેતા હોય તો સમુદ્ર કિનારે જે હવા છે એમાં પણ ઓઝોન વાયુ આપણને એનાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે હા કે ના બરાબર ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ પૃથ્વી પરની જીવ સૃષ્ટિને જીવંત રાખે છે ઓક્સિજન વાયુ સજીવોની શ્વસન ક્રિયામાં ઉપયોગી છે બરાબર નાઇટ્રોજન વાયુનો ઉપયોગ વનસ્પતિ નાઇટ્રોજન વાયુનો સીધો સીધો ઉપયોગ આપણે કરી શકતા નથી નાઇટ્રોજન વાયુ શ્વસનમાં લઈ શકતા નથી પણ વનસ્પતિ બરાબર હા કે ના એ નાઇટ્રોજન વાયુને લે છે કેમ કે તમે આઠમા ધોરણમાં શીખશો પ્રથમ પ્રકરણમાં કે કોઈ પણ વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ વાયુ જરૂરી છે બરાબર તો એ રાઇઝોબિયમ નામના જે બેક્ટેરિયા હોય છે એની મૂળ ગંડિકાઓમાં બરાબર નાઇટ્રોજનનું સ્થાપન થાય છે અને એનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે તો વનસ્પતિ લે છે પછી એ વનસ્પતિમાંથી બનેલો ખોરાક આપણે ખાઈએ છીએ અને એ રીતે નાઇટ્રોજન આપણા શરીરની અંદર આવે છે બરાબર અને સમુદ્ર કિનારાની હવામાં એ વધુ પ્રમાણમાં હોય છે બીજું ઓક્સિજનના જલદપણાને નાઇટ્રોજન વાયુ મંદ કરે છે બરાબર એટલે જલદપણું એટલે શું કે જે વસ્તુ આપણે એસિડ તમે એક ઉદાહરણ આપણે એસિડ કીધું તમે ચામડી પર નાખો એટલે ચામડી પર તમને એક દાહક અસર બરાબર તમને બળતરા થશે અને જલદપણું કહેવામાં આવે છે અને ઓક્સિજન એ દહનશીલ વાયુ છે જ્વલનશીલ વાયુ છે હા કે ના તો એ ઓક્સિજનના જલદપણામાં પણાને નાઇટ્રોજન વાયુ કે જેનું વધુ પ્રમાણ વાતાવરણમાં છે નાઇટ્રોજનનું વધુ પ્રમાણ હોવાથી તે ઓક્સિજનના જલદપણાને મંદ બરાબર એટલે કે ઓછું કરે વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક પાણી ગરમીથી બાષ્પ બની બરાબર પાણી વરાળ સ્વરૂપે હવામાં ભળે છે અને બાષ્પીભવન કહેવામાં આવે અને આ બાષ્પનો ઘણો બધો જથ્થો ભેગો થાય બરાબર હવામાં રહેલી પાણીની બાષ્પનો જથ્થો એટલે ભેજ કહેવાય છે અને ભેજ એ ઠરે છે અને ભેજ કરવાની ક્રિયા ઘનીભવન કહેવાય છે બરાબર જય માતા ભેજ ઠરવાની ક્રિયા એટલે ઘનીભવન તો આ ઘનીભવનના કારણે જ વરસાદ ઝાકળ હિમ અને કરા જેવા ભેજના વિવિધ સ્વરૂપો બને છે આ પરીક્ષામાં પૂછે છે કે ભાઈ ભેજના સ્વરૂપોના ઉદાહરણ આપો બરાબર બીજું વાતાવરણમાં ધૂળના રજકણો હાજર હોય છે બરાબર તમે બારીની તિરાડમાંથી આવતા ધૂળના રજકણો તો જોયા જ હશે અને આ ધૂળના રજકણોને કારણે આપણે સવારની ઉષા સૂર્યોદય સમય અને સાંજની સંધ્યા સૂર્યાસ્ત સમયનો રંગીન દ્રશ્ય નિહાળી શકીએ છીએ બરાબર તો આ ધૂળના રજકણોને કારણે પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાય છે બરાબર ફેલાતો એ ચારે બાજુ ફેલાવાનું કરે છે જેના કારણે સૂર્યોદય વખતે એકાએક અજવાળું કે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી રજકણો દ્વારા પ્રકાશની કિરણો પરાવર્તન પામી પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે પરાવર્તન એટલે શું કે ભાઈ પ્રકાશનું કિરણ અહીંયાથી આની ઉપર આપાત કરે અને અહીં આ સપાટીને અથડાઈને પાછું ફેંકાય બરાબર પ્રકાશનું કિરણ કોઈ સપાટી પર આપાત થઈને પાછું ફેંકવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન રિફ્લેક્શન ઓફ લાઇટ કહેવામાં આવે છે તો આ પરાવર્તનને કારણે બરાબર એ કિરણો છે પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે વાતાવરણના માધ્યમને લીધે જ અવાજ સાંભળી શકાય તેમજ રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે બરાબર આ રેડિયો તો અત્યારે લગભગ નહિવત માત્રામાં છે દૂરદર્શન પણ ઘણા બધા ઓછા લોકો જોવે છે પણ ટેલિવિઝનમાં આવતી વિવિધ ચેનલો તેમજ ઇન્ટરનેટનો ઉપયોગ બરાબર આપણે વેવ્સ સેટેલાઇટ દ્વારા કરી શકીએ છીએ તે સેટેલાઇટ બરાબર તરંગોનું જે કાર્ય થાય છે બરાબર અહીંયાથી તરંગો પહોંચાડવાનું
माध्यम द्वारा, तो ये वातावरण माध्यम द्वारा शक्य बने छे। बीजू वातावरण घर्षण थी उल्का एटले के खरतोदार जेवा पदार्थो बराबर पृथ्वी सुधी पहोंचता नथी अने सड़गी उठीने नाश पामे छे। आम वातावरण एक कुदरती ढालनुं पण कार्य छे बराबर। बीजू तमारा पुस्तक में एक प्रश्न आपे छे कि भाई तमे कया अनुभवना आधारे कही सको कि पृथ्वीनी सपाटी पर वातावरण आवेलुं छे बराबर। तो तमे खुल्ला मैदानमां उभो छो अने सरस सरस नजारो पवन नो आह्लादक हवा अनुभव थाय बराबर। पवन एटले हवानुं हरतुं फरतुं स्वरूप, मंदिरनी ध्वजा लहेराय छे बराबर। तमे मारो अवाज सांभळी शको छो, आपणी वच्चे हवानुं माध्यम छे माटे तमे मारो अवाज एटले सांभळी शको छो बराबर। हा के ना, હવાને કારણે પવન હોય છે અને પવનથી એક ઉર્જા ઉદ્ભવ છે ગતિ ઉર્જા, અને એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે। હા કે ના બરાબર। અને સડવાળા વહાણની દિશાને પણ બરાબર બદલી શકાય છે। તો આ બધું જે છે એ વાતાવરણના ઘટકોને કારણે શક્ય બને છે। તો આના પરથી સાબિત થાય કે ભાઈ આપણી આસપાસ વાતાવરણ આવેલું છે। હવે જેવી રીતે મૃદાવરણ અને જલાવરણને માનવીય પ્રવૃત્તિઓ દ્વારા નુકસાન પહોંચાડવામાં આવે છે, એવી રીતે વાતાવરણને પણ નુકસાન પહોંચાડવામાં આવે છે। એટલે કે ઉદ્યોગો અને થર્મલ પાવર સ્ટેશન જ્યાં વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે અને વાહનોના ધુમાડાથી પ્રદૂષિત થવા વાતાવરણમાં ભળે છે। જે વિસ્તારમાં વાહન પ્રદૂષણ એટલે શું બરાબર, કે હવા પાણી અને જમીનમાં થતો અનિચ્છનીય ફેરફાર, પ્રદૂષણ એટલે કોઈ પણ વસ્તુ બદલી થવી, ખરાબ થવી કે બગડી ગઈ બરાબર, એ આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે। હવે થાય છે શું, દિવસે દિવસે વૃક્ષો કટવા માંડ્યા છે બરાબર। હા કે ના, કોઈ પણ જગ્યાએ વૃક્ષો, તમે અમદાવાદમાં જાઓ તો તમને બહુ જ ઓછા વૃક્ષો, ઠેર ઠેર મોટી મોટી બિલ્ડિંગો બરાબર। પોપ્યુલેશન એન્ડ પોલ્યુશન બંને વધારે, પ્રદૂષણ અને વસ્તી વધારે, તો જંગલો પણ ઘટવા માંડ્યા છે બરાબર, અને એને કારણે વાતાવરણમાં સીઓટુનું પ્રમાણ વધે છે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે। એટલે એ આપણે શ્વાસમાં લઈએ, હા કે ના બરાબર, આપણે કેમ કે એ ઉચ્છવાસ તરીકે વપરાતો આવે છે। વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે, ખોરાક બનાવવાનું કાર્ય કરે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે, પરંતુ આપણા શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ વધુ પ્રમાણમાં જાય તો માથાનો દુખાવો થાય, ચક્કર આવવા અને જેવી ઘણી બધી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઊભી થાય છે બરાબર। આ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ વાયુ વધુ પ્રમાણ થાય તો ધ્રુવ પ્રદેશનો બરફ પીગળવા માંડે છે। એટલે આનો એક જ ઉપાય કે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ તો ઘટાડવું હોય તો વધુ ને વધુ વૃક્ષો વાવવા પડશે બરાબર, કેમ કે વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, ખોરાક બનાવવાની ક્રિયા પૂર્ણ થાય એના પછી એ આપણી જેમ જ કાર્ય કરે। બીજું હોસ્પિટલમાં કચરો ખુલ્લામાં નાખી દેતા ચેપી રોગોના વાયરસ બરાબર, વાયરસ એટલે શું કે જેને સાદા માઇક્રોસ્કોપ યંત્ર, સાદા સૂક્ષ્મ દર્શક યંત્ર વડે ના જોઈ શકાય, પણ એને જોવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો અને બેક્ટેરિયા પણ સૂક્ષ્મ જીવો છે જે નરિયાને દેખાતા નથી, હવામાં ફેલાય રોગચાળો ફાટી શકે છે। અત્યારે આપણે એક બહુ ભયંકર મહામારીનો સામનો કરી રહ્યા છે બરાબર, તો એ પણ વાયરસ કે બેક્ટેરિયાના કારણે છે। વૈજ્ઞાનિકો ડૂબી જવા છે બરાબર કે વાયરસ છે કે બેક્ટેરિયા છે। બીજું ફ્રીજ, મોબાઈલ અને એર કન્ડિશનર, એસી જેવા ઉપકરણો દ્વારા પણ વાતાવરણને નુકસાન પહોંચાડવામાં આવે છે। આ ઉપરાંત તમે કચરો બાળો, પ્લાસ્ટિક વાળો કચરો બાળો અને એને કારણે વાતાવરણને નુકસાન થાય છે બરાબર। તો હવે દિવસે દિવસે ગરમીનું પ્રમાણ વધવાનું કારણ કેમ કે વાતાવરણ આપણું પ્રદૂષિત થઈ ગયું છે, આપણે આપણી જરૂરિયાતોને સંતોષવા માટે વાતાવરણ પર અનહદ જુલમ કરી રહ્યા છે બરાબર। જય મહારાજ। વાતાવરણનો અભ્યાસ કર્યા બાદ
मनुष्य पशु पंखी जीव जंतु नाना नाना सूक्ष्म जीवाणु जीवावरण खूब अगत्य नु आवरण है। परंतु अपना सौ परिवार पृथ्वी मात्र एक ग्रह है जेमा त्रणे त्रण आवरण जोवा मळे छे मृदावरण जलावरण ने वातावरण। बाकी ना बीजा बधा ग्रहों में मृदावरण अस्तित्व धरावे छे बराबर, परंतु जलावरण ने वातावरण अस्तित्व धरावतु नथी। हा के ना बराबर, एटले आपणे जीवावरण साथे संबंध रहे छे કેમ કે આપણે ખોરાક અને રહેઠાણ માટે જીવન જરૂરિયાતની બધી બીજી બધી વસ્તુઓ માટે વનસ્પતિ અને પ્રાણીઓ વિના જીવન જીવી ના શકાય માટે આપણા અસ્તિત્વનો અને આપણું ગુજરાન ચલાવવાનો નિર્વાહનો આધાર જીવાવરણ છે। આ જીવાવરણ મુખ્ય બે ઘટકોમાં વહેંચવામાં આવે છે, અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો। અજૈવિક ઘટકોમાં મૃદાવરણ જલાવરણ અને વાતાવરણ તેમજ તેના બધા જ ઘટકોનો સમાવેશ થાય છે, અને જૈવિક ઘટકોમાં મનુષ્ય પશુ પંખી જીવજંતુઓ પ્રાણીઓ આ બધાનો સમાવેશ થાય છે। બીજું પર્યાવરણનું શોષણ જે માનવીય વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા કરે છે એના ભોગે કુદરતી પોષણ કર્યું જોખમાય જે જીવાવરણ માટે નુકસાનકારક છે। દરેક સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એક સજીવ બીજા સજીવ પર આધાર રાખે છે, એને આધારે પોષણ કરી આહાર કરી રચાય છે બરાબર। તો માનવીય પ્રવૃત્તિઓ દ્વારા બરાબર કોઈ પણ એક જીવ સૃષ્ટિને નુકસાન થાય તમારા પુસ્તકમાં પ્રશ્ન પણ આપેલો છે બરાબર, હા કે ના? અને તમારા પુસ્તકમાં પ્રશ્ન આપેલો છે અને આધારે તમારે એનો વિશે વિચારવાનું છે અને એની નોંધ કરવાની છે કે ભાઈ માનો કે પક્ષીઓ ના હોય, પક્ષીઓ ના હોય તો શું થાય? તો આપણને સરસ મજાનું પક્ષીઓનો અવાજ કેટલો સરસ મજાનો હોય છે, કેવું સરસ મજાનું શાંત વાતાવરણ આપણને આપે છે। તો આ બધું આપણે ઇન્ટરનેટ ઉપર ખાલી ફોટા જોઈને ખુશ થવું પડે, કેટલાક પક્ષીઓ કુદરતના સફાઈ કામદાર છે, હા કે ના? જેમ કે કાગડોને સંભળીતું ગંદકીનું પ્રમાણ વધતું જાય, કેટલાક પક્ષીઓ બીજનો ફેલાવો કરવામાં મહત્વનો ભાગ ભજવે છે। બીજનો ફેલાવો થાય છે ત્યારે તો આપણને આટલી બધી વનસ્પતિ સૃષ્ટિ જોવા મળે છે બરાબર। તો કોઈ પણ એક સૃષ્ટિને નુકસાન પહોંચે તો એની અસર બીજા બરાબર પક્ષીઓ, પછી કેટલાક પક્ષીઓ કીટકોને સૂક્ષ્મ જીવાણુઓને ખાઈ જાય છે તો કીટકોનો ઉપદ્રવ વધી જાય, જીવજંતુઓનો ઉપદ્રવ વધી જાય, આમ પક્ષીઓ પણ આપણને ઉપયોગી છે બરાબર। હવે એક પ્રવૃત્તિ આપેલી છે બરાબર, એ પ્રવૃત્તિનો અભ્યાસ કરીને તમારે એના વિશે વિચારવાનું છે, સાથે સાથે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ તમારે જાતે લખવાના છે। મેં પ્રશ્ન પાંચ માં જે પાંચ ઘટકો આપેલા છે એમાં તમારા જીવન સાથે શું સંબંધ છે એને લગતા બે બે મુદ્દા લખવાના છે, અને આવતા શનિવારે પ્રકરણ એક અને પ્રકરણ બે નું 30 ગુણનો ટેસ્ટ રહેશે, પછી એનો ચોપડો તમારે અલગ બનાવવાનો અને એના જવાબો મને મારા વોટ્સએપ નંબર પર મોકલવાના બધા વિદ્યાર્થીઓને મારા જય મહારાજ। આવતા શનિવારે પ્રકરણ 1 અને પ્રકરણ 2 નો 30 ગુણનો ટેસ્ટ, જય મહારાજ।